રાષ્ટ્રને સમર્પિત ઓટીટી ઇન્ડિયામાં હું છું ધ્રુવિશા. 1971માં ભારતીય જવાનો પોતાની શૂરવીરતા બતાવી પાકિસ્તાન સામે થયેલા યુદ્ધમાં વિજય હાંસલ કર્યો. તેને 50 વર્ષ પૂર્ણ થયા છે, જેની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુવર્ણ વિજય વર્ષ નિમિત્તે દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે 16 ડિસેમ્બર 2020 રોજ ચારે મુખ્ય દિશામાં નિર્દેશિત સુવર્ણ વિજય જ્યોત પ્રગટાવી હતી, જેમાંથી પશ્ચિમ તરફ દિશા નિર્દેશિત સમાન જ્વલંત વિજયની એક મશાલ આજ રોજ ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન પહોંચી છે. ધ્રાંગધ્રા આર્મી કેમ્પમાં સુવર્ણ વિજય વર્ષ વિજય જ્યોત સમારોહ યોજાયો હતો. સુવર્ણ વિજય જ્યોતના આગમન માટે ધ્રાંગધ્રાના સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે સૈનિકો, એનસીસી કેડેટ્સ, આર્મી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને કેન્દ્રીય વિદ્યાલયે વિજય જ્વાલાનું ખૂબ જ ઉત્સાહ સાથે લાસ્ટ માઇલ રનમાં ભાગ લઈ ઉષ્માભેર સાથે સ્વાગત કર્યું હતું. ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશનના સર્વત્ર વોર મેમોરિયલમાં સ્ટેશન કમાન્ડર દ્વારા વિજય જ્વાલાને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગ નિમિત્તે અને પોતાની માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌથી પ્રતિષ્ઠિત યોદ્ધા કેપ્ટન સુધીર કુમાર અને સ્ટેશન કમાન્ડરે શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં 1971માં ખુમારીથી યુદ્ધ લડેલા વીર જવાનોએ એમના અનુભવોની વાતો કરી. કાર્યક્રમમાં 1971ના યુદ્ધના અનુભવીઓ, માજી સૈનિકો, વીર નારીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, મહાનુભવો અને સ્ટેશનમાં સેવા આપતા સૈનિકોએ ભાગ લીધો હતો. આજે સવારે આ વિજય જ્વાલા જ્યોત ધ્રાંગધ્રામાં પ્રવેશી હતી તો શહેરના વિવિધ માર્ગ ઉપર ધ્રાંગધ્રાના શહેરીજનો દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શહેરના માર્ગો પર ભારત માતા કી જય, વંદે માતરમના નારા જોશ અને ઉત્સાહ સાથે ગુંજી ઉઠ્યા. एक 50 साल के बाद दोबारा हमारे पास मौका आया है अपने 71 के शहीदों के लिए और विजेताओं के लिए एक मशाल लेके निकले हैं हम, जो दिल्ली तक जाएगी. ये बोलने में लड़ाई बड़ी अच्छी लगती है, लेकिन जब होती है तो बर्बादी जितनी लाती है वही काफ़ी दुखदायी होती है. इसलिए कोशिश करें हम कि जो भी बातचीत से चीज़ें संभल सकें, चाहे घर में चाहे देश के बीच में, सुलझा ली जाएं. जय हिंद. સમાચારો માટે આપ જોતા રહો ટીટી ઇન્ડિયા, ટકરમાં હિન્દુસ્તાન.